नमस्कार विद्यार्थी मित्रों, आपणे लास्ट सेशन में वीमो एटले शुं, संचालता वीमानो अर्थ, वीमो कोने कहेवाय, आपणा घर में पण दरेक वस्तुना वीमा उतरावेला होय, जेम के वाहनो वीमो होय, मोटरनो वीमो होय, गाडीनो वीमो होय, पछी मकाननो वीमो होय, માણસનો વીમો હોય, એવા જુદા જુદા વીમા ઉતરાવેલા હોય છે. આપણે વીમો કોને કહેવાય? તો કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો સંબંધ, એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમના રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે તેને નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં નુકસાનનું વળતર, એટલે કે આર્થિક ભરપાઈ, વળતર ભરપાઈ કરી આપવામાં આવશે. એટલે વીમો ઉતારવાથી વસ્તુનું જે કંઈ આર્થિક નુકસાન થાય છે એ તમે પ્રીમિયમ એ
जो करार में उपयोगी हो अथवा करार ने असर करता हो तो एक पक्षे बीजा पक्ष ने जणावानी होय छे। कोई पण माहिती छुपावीने करेल वीमानो करार ने दगो कहेवाय, एटले के वीमा वस्तुनो वीमो उतारवामां आवे छे त्यारे दरेक माहिती वीमो उतारनारने आपवी जोईए। कारण के वीमो लेनार पासे वीमा वस्तु छे एना विशे एनी पूरेपूरी माहिती होय छे। वीमो उतारनार क्यारेक अमुक माहिती पूछे नहीं छतां पण वीमाने असर करती होय तो एनी माहिती जणावी जोईए। જેમ કે મકાનનો વીમો ઉતરાવો છો ત્યારે તમે મકાન સિમેન્ટનું બનાવ્યું છે કે કોંક્રીટનું બનાવ્યું છે એ માહિતી એને જણાવવી જરૂરી છે। એટલે કે જો વીમા કરાર વખતે અમુક માહિતી જાણી જોઈને છૂપી રાખવામાં આવે તો શું થયું કહેવાય, દગો કર્યો કહેવાય। જ્યારે દગો થાય છે ત્યારે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો કહેવાય, કારણ કે જાણી જોઈને વીમો લેનારે માહિતી છુપાવી હોય છે। જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો, એટલે કે જાણી જોઈને એને આ માહિતી આ મારાથી એટલે કે વીમો ઉતારનારને સાચી આપી નથી તેને ખ્યાલ આવે ત્યારે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય છે, ત્યારે વીમા કરાર શું કરવામાં આવે છે, રદ સમજવામાં આવે છે। બીજું તો કે વીમો લેનારે જે પ્રીમિયમ ભર્યું હોય ને અત્યાર સુધી એ પ્રીમિયમની રકમ પણ એને પરત મળતી નથી, અને જો નુકસાન થાય તો એને વળતર મેળવવાનો હક પણ મળતો નથી, કારણ કે જ્યારે દગો કરો છે અથવા સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય ત્યારે એ વીમા કરાર રદ થઈ જાય છે, એટલે એની સામે વળતર મેળવવાનો કોઈ પ્રશ્ન ઉદભવતો નથી। એટલે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતમાં બંને પક્ષકારો વચ્ચે સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ। પછી બીજું આવે છે નુકસાન વળતરનો સિદ્ધાંત। વીમા કરારનો હાથ શું હોય તો કે નુકસાન વળતરનો સિદ્ધાંત વીમા આપણે શું કામ ઉતરાવતા હોય તો કે જેનું નુકસાન થાય એની સામે વળતર મેળવવા માટે ઉતરાવતા હોય છે। વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે તે નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે। નુકસાન વળતરનો સિદ્ધાંત કે વીમા કંપની તમારે નુકસાન થાય છે તો વીમા કંપની કેટલી રકમ ચૂકવશે એ નુકસાન વળતરના સિદ્ધાંત દ્વારા સાબિત થાય છે કે કેટલી રકમ ચૂકવવા પાત્ર છે। વીમો ઉતારનારને વીમો ઉતરાવનારને તેને થયેલું નુકસાન વળતર જ મેળવી શકે, એમાંથી નફો કરી શકતા નથી, એટલે કે જેટલું ખરેખર નુકસાન થયું હોય એટલું નુકસાની વળતર મેળવી શકે છે, એમાંથી નફો મેળવી શકે નહીં। અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી, એટલે કે જેટલું નુકસાન થાય છે એટલું જ વળતર મેળવી શકે છે। નુકસાન વળતર સંપૂર્ણ એટલે એક વસ્તુની કિંમત 5 લાખ
વસ્તુનો વીમો ઉતારવામાં આવ્યો હોય ઈ વસ્તુમાં વ્યક્તિનું આર્થિક હિત હોવું જોઈએ એને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કહે છે જેમાં આપણે જોઈ શકીએ કે મકાન માલિકને મકાનમાં વીમા યોગ્ય હિત હોય હોય ને કારણ કે મકાન માલિકનું મકાન છે તો એમાં એનું વીમા યોગ્ય હિત હશે કારણ કે વીમો મૂકવા માટે કોઈ મકાન પાડી નહીં રાખે પાડી નાખે તો નુકસાન કોને થશે જે વ્યક્તિનો જ વીમો ઉતરાયો છે વ્યક્તિને નુકસાન જવાનું છે મકાન પાસે તો કે વીમા યોગ્યમાં વીમા વ્યક્તિનો શું હોવો જોઈએ એમાં એનું હિત જળવાવું જોઈએ ધારો કે તમે વાહનનો એક્સિડન્ટનો વીમો લીધો છે કે વાહનનો એક્સિડન્ટ થાય તો તમારે વીમાની રકમ પાકે તો તમે શું કરશો ચેઇન વાહનને ભટકાવશો વીમા રકમ પકવામાં નહીં ભટકાવે કારણ કે આપણું એમાં વીમા યોગ્ય હિત રહેલું છે જ્યાં સુધી વીમો ચાલુ રહીએ એમાં જ આપણે ફાયદો હોય છે એટલે કે વીમો ચાલુ રહેવામાં જ માલિકનું વીમા યોગ્ય હિત હોય છે એવી જ રીતે મેં કીધું કે મકાન માલિકનું મકાનમાં વીમા યોગ્ય હિત હોય તો આપણે બીજા અર્થમાં જોઈએ કે ભાડવતનું મકાનમાં વીમા યોગ્ય હિત નથી કદાચ મકાન પડી જાય તો ભાડવત બીજી જગ્યાએ લેવા જવાના એનું એમાં વીમા યોગ્ય હિત જળવાતું નથી કારણ કે એનાથી એને કોઈ ફાયદો કે નુકસાન થતું નથી એને એ મકાનમાંથી પડી જશે કે કઈ નુકસાન થશે તો એ શું કરશે બીજી જગ્યાએ ભાડે પડી જશે તો એમાં એનું વીમા યોગ્ય હિત હોતું નથી બીજું આપણે ઉદાહરણ જોઈએ તો કે ખેડૂતને પાકનો વીમો ઉતરાયો ખેડૂતના પાકના પણ વીમા ઉતરે છે ખેડૂતે પાકનો વીમો ઉતરાયો હોય તો એ ખેડૂતને પાકના વીમામાં વીમા યોગ્ય હિત હોય જો પાક નાશ પામે તો એને એનું વળતર મળતું નથી એટલે પાક જેમ ઉતરે એમાં જ ખેડૂતને ફાયદો હોય છે એવી જ રીતે મોટર માલિકનું મોટરમાં વીમા યોગ્ય હિત હોય મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે જો એનું એક્સિડન્ટ થાય તો નુકસાન કોને જવાનું અકસ્માત થાય વાહનનું તો વીમો લેનારને નુકસાન જવાનું છે વીમો ઉતારનારને નુકસાન નહીં જાય વીમો લેનારને નુકસાન જાય છે એટલે મોટર માલિકનું મોટરમાં વીમા યોગ્ય હિત હોય છે પછી હવે ચોથો સિદ્ધાંત આવે છે હક બદલાનો સિદ્ધાંત હક બદલો એટલે કે માલિકી હક બદલાય છે ક્યારે માલિકી હક બદલાય છે તો કે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુની માલિકી વીમા કંપનીની બને છે તેના ઉપર મૂળ માલિકનો કોઈ હક રહેતો નથી શું કીધું તો કે હક બદલાવ સિદ્ધાંત એટલે જ્યારે તમે કોઈ વસ્તુનો વીમો ઉતરાવ્યો છે ત્યારે એ વસ્તુ સંપૂર્ણ નાશ પામે છે ત્યારે વીમા કંપની તમને વળતરની રકમ ચૂકવે છે ત્યારે નાશ પામેલી વસ્તુ ઉપર મૂળ માલિકનો કોઈ હક રહેતો નથી કારણ કે એનું વળતર વીમા કંપનીએ ચૂકવી દીધું હોય છે એટલે એનો મૂળ માલિકનો હક હોતો નથી પરંતુ કોનો હક થઈ જાય છે વીમા કંપનીનો એટલે વસ્તુની માલિકી બદલાઈ જાય છે એટલે એને હક બદલાવ સિદ્ધાંત કહેવામાં આવે છે એના ઉપર કોઈ મૂળ માલિકનો હક રહેતો નથી હવે એમાં આપણે જે હક બદલાવના સિદ્ધાંતમાં જે છે એ જિંદગીના વીમાને લાગુ પડતો નથી કારણ કે માણસે પોતાની જિંદગીનો વીમો ઉતરાવ્યો છે જિંદગીનો વીમો એટલે માણસ જ્યાં જ્યારે મૃત્યુ પામે ત્યારે એના વારસદારને વીમા કંપની એ રકમ ચૂકવી આપે છે એને આપણે જિંદગીનો વીમો કહેશું તો કે માણસ મૃત્યુ પામે તો આપણે એમ કીધું ને કે હક બદલાનો સિદ્ધાંત એટલે છે નાશ પામેલ વસ્તુ છે એની માલિકી વીમા કંપનીની બની જાય જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામશે તો એની લાશ વીમા કંપની લઈ જશે ન લઈ જાય ત્યારે આપણે કહી શકીએ કારણ કે એની મૂળ માલિકી એટલે આપણે અત્યારે હક બદલાના સિદ્ધાંતનો અમલ થતો નથી અથવા હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી ચારે ચાર સિદ્ધાંતો યાદ રાખવાના છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત નુકસાન વળતરનો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત